નમસ્તે ખેડૂતભાઈઓ આજથી દોઢ મહિના પહેલાં ડીએપી ખાતરની બેગની અંદર થી ત્રણસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એવી માહિતી સોશિયલ મીડિયાની અંદર ફરી હતી જેને લઈ અને ગુજરાતના કૃષિમંત્રી મંત્રી આરસી ફળદુએ મીડિયાની સમક્ષ આવી અને માહિતી આપતા જણાવ્યું હતું કે ખાતરના ભાવની અંદર કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને આગામી દિવસોની અંદર વધારો કરવામાં પણ નહીં આવે પરંતુ ગઈકાલે એટલે કે સાત એપ્રિલના રોજ ઇફકો કંપની દ્વારા એક માહિતી છે એ બહાર પાડવામાં આવી છે અને એ અંતર્ગત ડીએપી અને એનપીકે ખાતરની બેગની અંદર તોતિંગ વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો સૌથી પહેલાં તમે લોકો અહીંયા ઓફિશિયલી માહિતી છે એ જોઈ શકો છો અહીંયા ઓફિશિયલી સહી પણ કરેલી છે હવે ખાતરની બેગની અંદર કેટલો વધારો કરવામાં આવ્યો છે એ તમને જણાવી દઉં તો ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે ઇફકો કંપનીએ ખાતરના ભાવની અંદર તોતિંગ વધારો કર્યો છે ડીએપી ખાતરની અંદર સાતસો રૂપિયા અને એએસપીની અંદર ત્રણસો ને પંચોતેર રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે એનપીકે ખાતરની અંદર પણ પાંચસોથી સાતસો રૂપિયાનો વધારો છે એ કર્યો છે અહીંયા ખાસ કરીને આપને જણાવી દો કે ડીએપી ખાતરની બેગ છે એ બારસો રૂપિયા આજુબાજુ મળતી હતી પરંતુ હવે નવા ભાવ છે એ ઓગણીસો નક્કી કરવામાં આવ્યા છે એટલે એમની ખરીદી છે એ તમારે ઓગણીસો રૂપિયે કરવી પડશે ત્યાર પછી એનપીકેની વાત કરીએ તો એનપીકેની અંદર બાર જેમ બત્રીજેમ સોળની જે બેગ છે એ અગિયારસો ને મળતી હતી એ હવે અઢારસો મળશે ત્યાર પછી એનપીકેની અંદર બાર જેમ બત્રીજમ છવ્વીની જે બેગ છે એ અગિયારસો પંચોતેરમાં મળતી હતી એ હવે સત્તરસો પંચોતેર મળશે એ એસ અંદર જે જૂની બેગ હતી એ નવસોને પંછા પંચોતેર રૂપિયામાં મળતી હતી એ બેગ હવે તેરસો પચાસ રૂપિયાની અંદર મળશે મિત્રો નવા ભાવ છે એ જાહેર કરવામાં આવ્યા છે તમે લોકો અહીંયા ઓફિશિયલી માહિતી જોઈ શકો છો અહીંયા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો સાત એપ્રિલ બે હજાર એકવીસના રોજ ઇફકો કંપની દ્વારા આ નોટિસ છે એ બહાર પાડવામાં આવેલી છે અહીંયા દરેક ખાતરના નવા ભાવ છે એ આપેલા છે ડીએપીની વાત કરીએ તો ઓગણીસો એનપી કેની અંદર સત્તરસો પંચોતેર એનપી અંદર બાર જેમ બત્રીસ જેમ સોળ છે એના અઢારસો ત્યાર પછી એનપીની અંદર તેરસો ને પચાસ રૂપિયા એનપી કે પંદર જેમ પંદરની જે બેગ આવે છે એના ભાવ પંદરસો રૂપિયા છે એ નક્કી કરવામાં આવ્યા છે અને મિત્રો આ ભાવો છે એ પેલી એપ્રિલથી લાગુ કરી દીધા છે પરંતુ અહીંયા માહિતી આપેલી છે કે ધ ઓલ્ડ એમઆરપી સ્ટોક ઓફ ડીએપી પી એન્ડ એનપી વિલ બી શોલ્ડ ઓર ઓલ્ડ રેટ એટલે કે જે જે પણ વેપારી સંગઠનો છે અથવા તો જે દુકાનો પાસે જૂનો સ્ટોક પડેલો છે એ જૂનો સ્ટોક જૂના ભાવે છે એ વેચવાનો રહેશે ત્યાર પછી પહેલી એપ્રિલથી જે પણ નવી બેગો આવે છે એનો ભાવ ઇફકો કંપનીએ આ નક્કી કર્યો છે તો મિત્રો ખૂબ જ વધારે તોતિંગ વધારો છે એ કરવામાં આવ્યો છે ખેડૂતો ઉપર આટલો વધારો શા માટે કરવામાં આવ્યો છે એની કોઈ પરફેક્ટ માહિતી મળતી નથી પરંતુ આ માહિતી સાચી છે કે ઇફકો કંપનીએ ખાતરના ભાવની અંદર ખૂબ જ વધારો કર્યો છે હવે મિત્રો આ આટલો બધો વા વધારો છે એ ખેડૂતો માટે સારો ન કહેવાય અને અમે લોકો પણ એનો વિરોધ કરીએ છીએ અને ગુજરાતના દરેક ખેડૂતો છે એ પણ આ ખાતરના ભાવનો વિરોધ કરે છે કેમ કે એક સાથે બારસો રૂપિયાની બેગ જે આપણને મળતી હતી એ હવે ઓગણીસો રૂપિયામાં મળશે એ આપણને પહોંચાય નહીં એટલા માટે આનો અમે વિરોધ કરીએ છીએ અને આ ભાવ ઘટાડા કરવા માટે ફરી આપણે એક વખત જાગૃત થવું જોઈશે એટલે કાં તો ખેડૂતો છે એ આની વિરુદ્ધ થાય આનું આંદોલન કરે અથવા તો સરકાર ઉપર એવું દબાણ કરે કે આ ભાવ વધારો છે એ ઘટાડવામાં આવે અથવા તો સરકાર છે એ આની ઉપર સબસિડી આપે અહીંયા બેથી ત્રણ ઓપ્શન મળે છે જેથી કરીને આના ભાવ છે એની અંદર ઘટાડો થઈ શકે તો મિત્રો અને અમે આનો વિરોધ કરીએ છીએ તમે પણ વિરોધ કરતા હો તો નીચે એક ખાસ કોમેન્ટ કરી દેજો તમારા પ્રતિભાવ છે એ પણ જણાવી દેજો અને આ માહિતીને ગુજરાતના દરેક ખેડૂતો સુધી પહોંચાડી દેજો જેથી કરીને એ લોકો જાણી શકે કે ડીએપી અને એનપી કે ખાતરની જે બેગ છે એ બેગની અંદર તોતિંગ વધારો છે એ ઇફકો કંપનીએ કર્યો છે આની ઉપર સરકાર છે એ એક્શન પગલાં લે અથવા તો સબસિડી આપે અથવા તો કોઈનો કોઈ રસ્તો નીકાળે જેથી કરીને ખેડૂતોએ આટલો બધો માર છે એ સહન કરવો ન પડે અને અહીંયા ખાસ જણાવવાનું કે હવે તમે પહેલી એપ્રિલથી આ લાગુ કરી દેવામાં આવ્યું જ છે અને હવે નવી બેગ ખરીદવા જશો તો તમારે આ ભાવ છે એ ચૂકવવા પડશે પહેલી એપ્રિલ બે હજાર એકવીસથી આ રેટ છે એ નક્કી કરવામાં આવેલો છે જૂની પણ જે પણ બેગ પડેલી હશે એટલે કે સ્ટોક હશે એ જૂના ભાવે વેચાણ કરવામાં આવશે ત્યાર પછી નવી બેગ છે એ આ ભાવે મળશે તો ખાસ કરીને તમે જે પણ વિરોધ કરતા હો એ નીચે કોમેન્ટમાં જણાવજો આ વિડીયોને ફેસબુક ગ્રુપની અંદર વોટ્સઅપ ગ્રુપની અંદર ખેડૂતોના જેટલા ગ્રુપ છે એમાં શેર કરજો અને આવી વધારે માહિતી માટે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ખિસ્સુની એપ્લિકેશનને પણ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો જેથી કરીને ઓફિશિયલી અને સચોટ માહિતી છે એ સૌથી પહેલાં તમને મળતી રહે તો ખેડૂત મિત્રો આવજો જય જવાન જય કિસાન